ટેકાના ભાવે મગફળી વેચવાથી ખેડૂતોને રિજેક્ટ થવાનો ભયથી સાથે સાથે પૈસા પણ લાંબા સમય બાદ મળે છે અને જો મગફળી રિજેક્ટ કરે તો સમયની સાથે સાથે ટ્રાન્સપોર્ટિંગનો ખર્ચો પણ થાય છે તેથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે ઓપન માર્કેટમાં વેચવું વધારે પસંદ કરી રહ્યા છે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં લાભ પાંચમથી લઈને આજ સુધીમાં અનેક લોકોને બોલાવાયા હતા પરંતુ તેમના ખૂબ જ ઓછા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવામાં રસ દાખવ્યો છે પાત્રીસ કિલોની ભરતીવાળી કુલ ત્રણ હજાર નવસો ને ચાલીસ ગુણી ટેકાના ભાવે આજ દિવસ સુધી ખરીદી કરવામાં આવી છે જ્યારે ઓપન માર્કેટમાં તારીખ છ દસ અઢારથી પંદર અગિયાર અઢાર સુધીમાં કુલ એંશી હજાર મગફળીની ગુણીની ખરીદી કરવામાં આવી છે અને પંદર અગિયાર અઢારથી ઓગણીસ અગિયાર અઢાર સુધીમાં બાવીસ હજારને ચારસો ગુણીની ખરીદી કરવામાં આવી છે એમ કુલ મળીને એક લાખ ચોવીસો ગુણી ઓપન માર્કેટ દ્વારા ખરીદવામાં આવી છે જ્યારે ફક્ત ત્રણ ગુણી એ ટેકાના ભાવે ખરીદવામાં કરવામાં આવી છે આની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો રોષ અને રિજેક્શનનો ભય છે એ સ્પષ્ટ મારું નામ હેમંતભાઈ અર્જણભાઈ છે ગામ મોખાણાનો જો હું અઢાર તારીખે મગફળી નહીં ગઈ હતી માંડવી ગોડાઉનમાં વહી ગઈ છે હવે એમ કે તમારી કે બાર ગુણી કે વધારે છે એનું કાંઈ બિલ કે કાંઈ બનશે નહીં કે ઓલા સાહેબ કે ઓલા સાહેબ હતા તે દી ઓલા સાહેબ કે ઓલા સાહેબ હતા તો એનો કાંઈ નિર્ણય આવતો નથી હું ચાર પાંચ દિવસથી ટકા ખાવું છું કાંઈ પેટ્રોલ ને ડીઝલ બગાડી તો હવે એનો જવાબ કોઈ દેતા નથી હવે મારે કોના પાસે જવું એનો નિર્ણય હવે કોના પાસે લેવો કોઈ કાંઈ જવાબ દેતા નથી